પહેલા તો સોરી કે થોડા ઘરના સરકમસ્ટાન્સીસ હતા એટલે જવું પડ્યું. હરેશભાઈ નો પરિચય, હરેશભાઈ બાબા સાહેબ આંબેડકર પોસ્ટ ઓફિસ માં હતા, બીએ હોયું ને, બીએ હોયું, ત્યાંથી પરિચય છે અને કલોલ આવ્યા ત્યાંથી ખાસ પરિચય છે એમનો. બીજું કે અહીંયા આવ્યા ત્યારે એમને આપણે કદાચ એવો પહેલો દિવસ હતો કે જયારે અહીંયા આવે ત્યારે હજુ તો હાજર બી નહીં થયા ત્યારે ડેપ્યુટેશન આપવું પડ્યું હતું પેથા ભાઈ. પછી ટ્રેઝરીમાં એમને ચાર્જ આપ્યો. હરેશભાઈ માટે કહીએ તો એક સમયબદ્ધતા એમનામાં છે કે ક્યારે લેટ નહીં થયા અત્યાર સુધી અને ક્યારે વહેલું જવાનું હજુ સુધી કીધું નથી ખરાબ, તો સમયબદ્ધતા એમનાથી શીખવા જેવું છે. બીજું સ્વભાવ અને ખરેખર સારો છે અને જે ચીવટતા જોઈએ, કારણ કે ટ્રેઝરીમાં બેસવા બેસવા પછી ઘણી બધી ચીવટ રાખવી પડતી હોય છે કેશમાં હિસાબમાં, તો એ પણ એમનામાં છે. બસ બીજું બધા કહેતા કાલે આપણે બધા નહીં રહ્યા છે, તો ભગવાન એમને સારી એવી સમૃદ્ધિ આપે અને સારું એવું જીવન આપે એવી અભ્યર્થના, અને નેક્સ્ટ બર્થડે પણ આપણી સાથે અહીંયા ઉજવે એવી પ્રાર્થના. ફ્રેમ ક્લિયર આવે આપણે આપણે એમને લખાવું થોડું પડશે કે માની
मैंने ऐसा कि चालू नहीं नहीं पोज किया हुआ था फ्रेम पोज था। हरीश भाई क्या क्या खाई जैसे mucho आज बनाने जाऊँ पड़ा मैं आज आप जो सूसु डिटेल में मुकला दी मैं भी कदा चेक मुकला आपने लोगों से पर मार पीस सीन उड़ी हुई है तो मैं डेटा मुकला दी करी अतः स्पेशल रिपोर्ट मुकला हाँ તમે બી આવો ના વાંધો નહીં ભલે ભલે પડી સબૂત રાખવાના એટલે હવે પછી બંધ કરે નહીં તો પછી નહીં આપો स्वाति मैम का ज्यादा फोटो झूम करके